નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ઘણા લોકોને મિત્રો કબજિયાતની સમસ્યા સતાવતી હોય છે. હવે કબજિયાત જેને હોય ને સાહેબ, પેટ સાફ ના થાય, ખુલી રહે તો આખો દિવસ કોઈ કામ કરવામાં મન પણ ના લાગે. અને કહેવાય છે મિત્રો કે કબજિયાત એ 100 રોગોનું મૂળ છે. હવે કબજિયાતના જો જડમૂળથી ના આપણે દૂર કરીએ તો બીજી 100 બીમારીઓ આપણા બોડીમાં મિત્રો થઈ શકે છે. તો આજના વિડીયોમાં એકદમ જોરદાર ઉપાય તમારા માટે મિત્રો લઈને આવ્યો છું, એટલે કે ઉંમરવાળા વ્યક્તિ હોય એ પણ કરી શકે છે, અને 25-30 વર્ષના હોય, 18 વર્ષના કોઈ પણ મિત્રો, એટલે કે નાનાથી માંડીને મોટા લોકો આ ઉપાય કરી શકે છે. અને એકદમ આસાન ઉપાય છે, એટલે કે જમ્યા બાદ તમારે ફક્ત આ એક ચમચી તમારા પી જવાનું છે. હવે એ શું, કઈ ચમચી છે અને શું વસ્તુ તમારે પીવાનું છે એ વિડીયોમાં આગળ હું તમને કહેવાનો છું. તેના માટે વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો, અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી. તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો, જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે. તો ચલો મિત્રો આપણો ઉપાય જોઈએ. હવે મિત્રો ઉપાયની અંદર મિત્રો શું કરવાનું છે કે સૌ પ્રથમ તો તમારો રાત્રિનો, હું આગળના વિડીયો ઘણા વિડીયોમાં પણ મેં કીધેલું છે કે રાત્રિનો જે સમય છે તમારો જમવાનો એ તમારે પ્રોપર કરી દેવો જોઈએ. કારણ કે લેટ નાઇટ તમે જમો, ખોરાકનું પ્રોપર પાચન ના થાય, એટલે કે 9:30 વાગે તમે જમો અને 10:30-11 વાગે ઊંઘવાનું હોય, એટલે એ એક જ કલાક તમારા જોડે રહે. હવે એક કલાકમાં જેવો સૂર્યાસ્ત થઈ જાય, એટલે કે સૂર્યાસ્ત સાંજે થઈ જાય, ત્યારબાદ આપણી જે પાચન ક્રિયા છે થોડી મંદ થઈ જતી હોય, એટલે કે બને શક્ય હોય એટલું, બને એટલું તમારે વહેલા જમી લેવાનું. 7:30-8 વાગ્યા લેટમાં લેટ તમે 8 વાગ્યા સુધી તમારે જમી લેવાનું છે. અને રાત્રિનું ભોજન છે એકદમ લાઇટ રાખવાનું, તમારે ઢીલી ખીચડી છે, ત્યારબાદ તમે ભાખરી, એકાદી ભાખરી જોડે થોડું દાળ ખાઈ શકો છો, કઢી દાળ, કઢી ભાત ખાઈ શકો છો, એવું તમારે એકદમ હલકો ફુલકો ખોરાક તમારે રાત્રિના ભોજનમાં રાખવાનો છે. અને રાત્રિનું ભોજન કરી લો ત્યારબાદ થોડું તમારે ચાલવાનું, જેના કારણે પ્રોપર તમારું પાચન થઈ જાય. હવે ઘણા લોકોને કેવી ટેવ હોય કે જમી લે ત્યારબાદ પાછા સૂઈ જાય, એટલે પેટ પણ ભારે થઈ જાય, પ્રોપર પાચન ના થાય, અને પછી કબજિયાતની સમસ્યા મિત્રો બીજા દાડે પેટ સાફ ના થાય. તો એના માટે તમારે શું કરવાનું છે કે રાત્રિ તમે લાઇટ ખોરાક જે પણ જમી લો, ત્યારબાદ 5-10 મિનિટ બાદ તમારે શુદ્ધ દેશી ગાયનું તમારે ઘીની તમારે જરૂર પડશે, એટલે કે ઓનલાઈન વેબસાઇટ પરથી પણ તમે આસાનીથી ઘેર બેઠા મિત્રો મંગાવી શકો છો. તો તમારે એ દેશી ગાયનું ઘી તમારે લઈ આવવાનું છે, જમી લો, તેના 10 મિનિટ બાદ એક ચમચીમાં તમારા દેશી ગાયનું ઘી છે એ તમારે લઈ લેવાનું છે. અને તેની અંદર ચપટીભર તમારે રોક સોલ્ટ, એટલે કે સિંધાવ મીઠું ચપટીભર જ નાખવાનું, પાછું 1/4 ચમચી, અડધી ચમચી નહીં નાખી દેવાની મિત્રો. એક ચમચી જે ક્વોન્ટિટી છે તમે દેશી ગાયનું ઘી લો, તેમાં ચપટીભર તમારા સિંધાવ મીઠું, એટલે કે રોક સોલ્ટ તમારે નાખીને બરોબર હલાવીને જમ્યાના 10 મિનિટ બાદ તમારે પી જવાનું છે. હવે આ તમારે ડેલી મિત્રો કરવાનું છે થોડા દિવસ સુધી. આનાથી મિત્રો શું થશે, તમારા બોડીમાં લુબ્રિકેશન તરીકે કામ કરશે, એટલે તમે ઘી પીશો તો ઘણાને મળ કાઠો આવતો હોય, અને મળ જો જામી ગયેલો હશે, જૂનામાં જૂનો તમારી જે કોલરમાં મળ જામી ગયો હશે, જો તમે ઘી પીશો તો મિત્રો અંદર છે એ બધું લુબ્રિકેશન જેવું થશે, અને તમારો મળ ઢીલો થઈને કબજિયાત જે જૂનામાં જૂનો મળ તમારો ભરાઈ રહેલો હશે એ બીજા દિવસે તમારો સાફ થઈ જશે. અને થોડા દિવસ સુધી કોન્સ્ટન્ટ તમે આ ઉપાય કરો છો તો તમારા જે કોલોનમાં જે મળ વર્ષો જૂનો જામેલો હશે એ પણ મિત્રો દૂર થઈ જશે, અને ધીમે 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 જે લોકોના કબજિયાત ઘર કરી ગયો હશે એ આસાનીથી મિત્રો દૂર થઈ જશે. અને રાત્રિનું ભોજન હું જતા જતા પણ હું તમને કહું છું મિત્રો કે રાત્રિનો ખોરાક છે એકદમ લાઇટ રાખવાનો, કોઈ ભારે ખોરાક અથવા ફાસ્ટફૂડ નહીં ખાવાનું, અને લેટ નાઇટ નહીં ખાવાનું, જમવાનો શિડ્યુલ તમારે વહેલો કરી દેવાનો. આ કરવાનું છે, અને મેં તમને ઉપાય બતાવ્યો કે ઘીમાં રોક સોલ્ટ નાખીને પીવાનું, એ તમે કરશો તો હું તમને ગેરંટી આપું છું કે કબજિયાત તમારી જડમૂળથી દૂર થઈ જશે. તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નીવડે. નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને આગળ વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.